આ રંગીન માછલીઓ જોઈને જ લાગશે કે પાણીની તે રાણી છે. ગોલ્ડ ફિશ હોય કે પછી આ શાર્ક, આ બધા જ સમુદ્ર જીવો હંમેશા આપણને પોતાની તરફ આકર્ષે છે. અને હવે આપણા માટે આ બધા જીવોને જોવાનું સરળ બનશે, કારણ કે સાયન્સ સિટીમાં તૈયાર થઈ છે એક્વેટિક ગેલેરી. વિદેશોમાં જોવા મળતી માછલીઓ હવે ગુજરાતનું આંગણું શોભાવી રહી છે. 180થી વધુ પ્રજાતિઓ સાથે એશિયાની બીજી અને ભારતની પ્રથમ અને સૌથી મોટી એક્વેટિક ગેલેરી છે, જે 300 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. 2016ની અંદર એક આપણે બ્રેઇન સ્ટોમિંગ સેશન કરેલું કે ગુજરાત સાયન્સ સિટીની અંદર ઓલરેડી આપણી જોડે ઘણા બધા પેવેલિયન છે. હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ, એનર્જી પાર્ક છે, આઈમેક્સ છે, પ્લેનેટર છે, મ્યુઝિકલ ફાઉન્ટેન છે. તો હવે ગુજરાત સાયન્સ સિટીમાં નેક્સ્ટ શું આવવું જોઈએ, તો આફ્ટર એક મોટી બ્રેઇન સ્ટોમિંગ મિટિંગ પછી એવું નક્કી થયું સાયન્સ સિટીની અંદર બે ગેલેરી મોટી બનાવવાની, જે વર્લ્ડ વાઇડ હોય, વર્લ્ડ ક્લાસ હોય. તો એમાં પ્રથમ એક્વેટિક ગેલેરી અને સેકન્ડ છે આપણી રોબોટિક ગેલેરી. માછલીના જીવનને અનુકૂળ 3 પ્રકારના પાણીમાં તેમને રાખવામાં આવશે, જેમાં તાજું પાણી, દરિયાઈ પાણી અને સેન્દ્રીય પાણી છે. દુનિયાના મોટાભાગના જે એક્વેરિયમ છે, માછલી ઘરો ટૂંકમાં કહીએ આપણે ગુજરાતીમાં, તો એ બધા જે છે દરિયાની નજીક એ લોકોએ બનાવેલા છે, અને દરિયાની નજીક અથવા તો એની અંદર કે આજુબાજુ ક્યાંક. પણ આપણે ગુજરાતની અંદર જે ગુજરાત સાયન્સ સિટીનું એક્વેરિયમ છે એ લગભગ દરિયાથી 500 થી 600 કિલોમીટર દૂર છે. એટલે એ એક આ બહુ મોટો વાવ ફેક્ટર છે કે દરિયાથી દૂર અને એમાં બી 3 પ્રકારના પાણી તમે જોશો કે મીઠું છે, ભાભરું છે અને એક ખારું પાણી છે. તો એ બધા 3 ખારા પાણીને મેન્ટેન કરી 11,000 જેટલી માછલીઓ, 180 પ્રજાતિ અહીએ સર્વાઈવ કરી અને આપણે આ એક્વેરિયમ ઊભું કરેલું છે આખું. તો એની અંદર લગભગ આપણે 60 થી 70 જેટલી ટેન્ક બનાવેલી છે અલગ અલગ. આ જલચર વિશ્વમાં પ્રવેશતા જ તમે સૌથી પહેલાં 27 મીટર લાંબા અંડરગ્રાઉન્ડ વોકવે નિહાળશો, જ્યાં 9 ઝોન બનાવવામાં આવ્યા છે. લગભગ 9 ઝોન છે. ઇન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓશન્સ ઓફ ધી વર્લ્ડ ઝોન, પેંગ્વિન ઝોન છે, રિવર એક્ઝિબિટ છે, પછી વેર્ડ એન્ડ વન્ડરફુલ ઝોન છે, એવા ઘણા પ્રકારના ઝોન અહીંયા છે, જેમાં લગભગ 180થી વધારે પ્રજાતિની જે સમુદ્રની સ્પીશીસ કે પછી નદીમાં જે જળચર પ્રાણીઓ છે એની સ્પીશીસ અહીંયા મૂકવામાં આવી છે. શું તમે જાણો છો કે ગોલ્ડ ફિશથી લઈને શાર્કની વિશેષતા શું છે? જો ના તો ચલો જાણીએ. ઘણી બધી સ્પીશીઝની અલગ અલગ ખાસિયત છે, જેમ કે એક ગોલ્ડ ફિશ છે. તો ગોલ્ડ ફિશની ખાસિયત તમે જો એને અઠવાડિયા 2 અઠવાડિયા સુધી ફીડ કરશો અથવા તો એના સંપર્કમાં રહેશો તો એ તમને તમારા ફેસથી ઓળખવા માંડશે. એની પાસે એવું બી કેરેક્ટર છે કે કોઈક એક પ્રકારનું ધ્વનિને પારખી શકે છે, કોઈક પ્રકારના મ્યુઝિકને બી એ સાંભળી શકે છે. બીજી છે વિપરે, ઇલેક્ટ્રિક વિપરે કરીને છે, અલગ અલગ સ્પીશીઝ વિપરે છે, એમાં ઇલેક્ટ્રિક વિપરે છે, એની જે ટેલ છે પૂંછડી એમાંથી તમને કરંટ બી આપી શકે છે. બીજી છે ગોલ્ડન મહાશીર, એ ઠંડા પાણીમાં જો તમે એને રાખવામાં આવે તો ધીમે ધીમે જેમ એનો ગેઇન કરશે, એની એજ ગેઇન કરશે, એમ એની ઉપર ગોલ્ડન કલર એનો ડેવલપ થતો જાય છે. જ્યારે એ નાની હોય છે ત્યારે એને ગોલ્ડ કલરની નથી હોતી, એનું ખાસ કેરેક્ટર છે. બીજી જે છે કે કેટલ ફિશ છે, જેલી કેટલ ફિશ. તો એ કેટલ ફિશની એક ખાસિયત છે કે જ્યારે કોઈ બી એને ભય લાગે અથવા તો બીજા પ્રિડેટર્સ હોય એને, તો એ બ્લેક કલરની ઇન્ક એમાંથી એના મોંમાંથી એ બહાર કાઢે છે કે જેથી કરીને સામેવાળું એને જોઈ ના શકે. તમે જો આ એક્વેટિક ગેલેરીમાં જાઓ તો ત્યાંની આ શાર્ક ટનલ તમને કુતૂહલતાથી ભરી દેશે. एक्वाटिक गैलरी में सबसे अट्रैक्टिव पार्ट है हमारा बड़ा शार्क टैंक है. उसका 22 लाख लीटर्स का वाटर वॉल्यूम है. उसमें डिफरेंट वेराइटीज ऑफ शार्क्स और रेस और दूसरी कुछ गोल्डन ट्रेवेलीज, एम्परर एंजल्स और दूसरी कुछ डिफरेंट डिफरेंट वेराइटीज का फिशेस है. उसमें मेन अट्रैक्शन है हमारा शार्क टैंक का टनल है, जिसमें अंडर वाटर एक्सपीरियंस आपको मिल सकते हैं. तो वो 27 मीटर्स का टनल है. वो टनल भी वो वाटर वॉल्यूम का हिसाब से उसका थिकनेस नियरली, वो टनल का एक्रिलिक थिकनेस है 150 mm है. तो
22 लाख लीटर्स वाटर वॉल्यूम कैपेसिटी को उसको लोड लेने के लिए डिज़ाइन किया हुआ है। उसका इंस्टॉलेशन एक बहुत बड़ा चैलेंजिंग पार्ट है। और दूसरी बड़ा अट्रैक्टिव पार्ट है वो 15.6 मीटर लेंथ मेन एक्रिलिक पैनल है, वो व्यूइंग गैलरी में है। वो शार्क टैंक का एक साइड वॉल में पूरा एक फुल लेंथ एक्रिलिक व्यूइंग पैनल है। वो एक ही सिंगल पैनल है, उसका थिकनेस 330 mm है और वेट 23 टन वजन है उसका टोटल। तो उसका इंस्टॉलेशन भी बहुत क्रिटिकल पार्ट ऑफ द प्रोजेक्ट है, वो बहुत चैलेंजिंग पार्ट ऑफ द प्रोजेक्ट है। દરિયાઈ જીવો પર સંશોધન કરી રહેલા લોકો માટે, બાળકો માટે અને સામાન્ય લોકો માટે આ ગેલેરી એક યાદગાર અનુભવ આપશે। એક્વેટિક ગેલેરીનો મેઇન પર્પસ શું છે કે અત્યારે આપણે જોઈએ છે કે સમુદ્રમાં જે ખોજ થઈ છે, સમુદ્રમાં જે જીવસૃષ્ટિની ખોજ થાય છે એ આપણે સ્પેસમાં જે રિસર્ચ થયું છે એના કરતાં પણ બહુ ઓછું છે। આપણે જેટલું સ્પેસમાં રિસર્ચ કર્યું છે એના કરતાં તો ઘણું ઓછું છે। હજી તો ઘણી પ્રજાતિઓ ખોજાઈ પણ નથી। તો આ એક આપણે લોકોમાં જિજ્ઞાસા જગાવશે એજ્યુકેશન સાથે। અને તમને ખબર છે કે આપણે કોઈ પણ એક્વેરિયમ જોઈએ તો આપણું સ્ટ્રેસ રિલીઝ થાય છે, અને આ પેન્ડેમિકના ટાઈમમાં આ એક્વેટિક ગેલેરી લોકોનું સ્ટ્રેસ પણ રિલીવ કરશે કે આ આટલું મોટું એક્વેરિયમ છે, આ ટનલ જ, આ ટનલમાં જે પાણી એનું પીએચ, માછલીઓમાં ને ટેમ્પરેચર આપવું, એનું ઓક્સિજન મેન્ટેન કરવું એક બહુ અઘરું કામ છે, એ આપણે વર્લ્ડ ક્લાસ કેટેગરીમાં કહી શકીએ। અને અહીંયા જે સ્પીસીસ છે એ સ્પીસીસ તમને જનરલ એક્વેરિયમમાં નહીં જોવા મળે, એ બહુ ખાસ છે। ઘણી બધી સ્પીસીસ બહારથી આવી છે અને આ જે આનું મેન્ટેનન્સ જે કરે છે મરીનસ્કેપ જે છે એ મેઇન ન્યૂઝીલેન્ડની છે કંપની, એટલે એ લોકોનું એક્સપર્ટીઝ છે આમાં। તો એ વર્લ્ડ ક્લાસ કેટેગરીમાં આપણે કહીએ, અને નોર્મલ મેન્ટેનન્સ નથી અહીંયા એક્વેરિયમ જે છે એ એનું પાણી એનું પીએચ મેન્ટેન કરવું પડે, એમાં જે સમુદ્રનું પાણી બનાવવું પડે એ ખાસ પ્રક્રિયા છે। અહીંયા એક પ્લાન્ટ મૂકેલું છે જેનાથી આ આખું આ મેન્ટેન થાય છે। લગભગ 40 લાખ લીટર પાણી એ આપણે એને સાફ રાખવું, રોજબરોજ એનું એ કરવું એક ચેલેન્જ છે, અને એ જ વર્લ્ડ ક્લાસ એને બનાવે છે। આ માછલીઘરને બાળકોનું ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। આવનારા દિવસોમાં સાયન્સ સિટી અમદાવાદ ખાતે આ માછલીઘર ટુરિઝમ ક્ષેત્રે અને પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી બનશે। સહયોગી સુમન બોરાના સાથે ભાર્ગવ ત્રિવેદી, DD ન્યૂઝ, અમદાવાદ।